વિદ્યાર્થી મિત્રો આગળ હવે પ્રશ્ન ચાર ઉપર આપણે જઈએ પ્રશ્ન ચાર ની અંદર આપણને એક વિદ્યાર્થીઓના પ્રથમ સત્ર અને દ્વિતીય નું પરિણામ આપેલું છે બરાબર છે અહીંયા જુદા જુદા વિષયો તમે જોઈ શકો છો અને સામે પ્રથમ સત્ર સો માંથી મેળવેલા ગુણ એ વિદ્યાર્થીના અને બીજા સત્રમાં મેળવેલા ગુણ અહીંયા આપણે દ્વિલંબ આલેખ દોરવાનો છે જો આગળ જે આપણે પ્રશ્ન ત્રણ ની અંદર આલેખ દોર્યો તે ખાલી લંબ આલેખ હતો હવે દ્વિલંબ આલેખ છે એટલે કે બે સત્રના ગુણ એકીસ સાથે આપણે એને કમ્પેરિઝન કરી શકીએ તે પ્રમાણે આપણે જોવાનું છે બરાબર છે તો આલેખ માટે મેં અહીંયા થોડીક તૈયારી પૂરા કરી દીધેલી છે ફરીથી એકવાર સમજાવી લો તમને કે ભાઈ આલેખની અંદર એક આડી રેખા જે લીધેલી છે તે એક શખ્સ તરીકે કામ કરે છે ઊભી રેખા જે છે એને વાયક્ષ મેં નામ આપેલું છે આ ઉપરાંત અહીંયા એક શખ્સ ઉપર એક ખાનું છોડીને પછી બે ખાના લીધેલા છે કારણ કે દ્વિલંબ દ્વિલંબરેખાંખંડ દોરવાનો છે એટલે આ એક પ્રથમ સત્ર માટે એકમાં દોરીશું તો બીજામાં દ્વિતીય સત્ર માટે એ રીતના અંગ્રેજી પછી એક ખાનું છોડીને હિન્દી માટે બે ખાના એક ખાનું છોડીને ગણિત માટે બે ખાના એક ખાનું છોડીને વિજ્ઞાન માટે બે ખાના એક ખાનું છોડીને સામાજિક વિજ્ઞાન માટે બે ખાના તો અહીંયા મેં વિષય એવું હેડિંગ આપ્યું સામે વાયક્સ ઉપર મેં ગુણ લીધેલા છે ગુણની અંદર મારું પ્રમાણ માપ છે તે વાયક્સ બરાબર એક સેન્ટીમીટર બરાબર પાંચ ગુણ છે એનો મતલબ કે શૂન્યથી અહીંયા પાંચ દસ એટલે કે એક નાના ખાના બરાબર એક જ ગુણ લીધેલો છે તો એક બે ત્રણ એ પ્રમાણે મેં અહીંયા સો ગુણ કારણ કે આપણા મેક્સિમમ સો ગુણ છે સો ગુણનું જ આપણે જે રિઝલ્ટ છે તે છે એટલા માટે હવે અહીંયા પહેલાં હું પ્રથમ સત્રના જે ગુણ છે એના બેઝ ઉપર હું કરીશ કે પ્રથમ સત્રમાં જે અંગ્રેજી વિષય છે એમાં સડસઠ છે અને સિત્તેર છે બરાબર છે પહેલાં તમારે પ્રથમ ગુણનું પ્રથમ સત્રનું લઈ લેવા હોય તો પ્રથમ સત્રનું લઈ લેશે બંને સાથે કરવા તો બી સાથે થઈ શકે છે તો પહેલાં હું પ્રથમ અને દ્વિતીય સત્રના સાથે અંગ્રેજી વિષય માટે સડસઠ અને સિત્તેર હવે અહીંયા જોવા આ અંગ્રેજી ગુણ છે એનું પહેલું ખાનું છે એ પ્રથમ સત્ર માટે છે અને બીજું ખાનું મેં દ્વિતીય સત્ર માટે રાખેલું છે તો પહેલાં સત્રની અંદર તમે જોઈ શકો છો સડસઠ બરાબર છે તો અહીંયા પાસઠ પાસઠ પછી છાસઠ અને સડસઠ બરાબર છે તો અહીંયા આ આ બિંદુ મને મળી જાય છે બરાબર છે તો હું જરા ડ્રો કરી દઉં છું ત્યાં અને અહીંયા પાસઠ છાસઠ ને આ સડસઠ છે બરાબર છે તો આ મારું ક્લિયર થઈ જાય છે પ્રથમ સત્રનું બરાબર છે આગળ હવે દ્વિતીય સત્રમાં અંગ્રેજી જ વિષયમાં સિત્તેર ગુણ છે તો આ બાજુનું જે છે અહીંયા આ બાજુનું ખાનું તે મારે અહીંયા સિત્તેર સુધી લઈ જવું પડશે ઓકે તો અહીંયા ખાલી મારે આટલું જ એડ કરવાનું છે અહીંયા અને આ બાજુને આખી સળંગ દોરી દઉં છું બરાબર છે હવે આપણને કેવી રીતના ખબર પડે કે ભાઈ એક પ્રથમ સત્ર છે ને એક દ્વિતીય સત્ર છે તો હું શું કરું છું કે એકની અંદર ડિઝાઇન દોરું છું ને એકની અંદર કોરો રાખું છું અહીંયા હું શો કરી દઉં છું કે ભાઈ આવું જે ખાનું હોય છે મારું બરાબર છે આ પ્રથમ સત્ર માટે છે ક્લિયર અને આ રીતના ખાનું હોય કે જેની અંદર હું લીટા કરું છું તો એ થશે દ્વિતીય સત્ર બરાબર છે તો મારું અહીંયા જે દ્વિતીય સત્ર છે ત્યાં હું શું કરી દઉં છું આ પ્રમાણે લાઈન આપી દઉં છું જેથી આલેખ જોવાવાળાને ખબર પડી જાય કે ભાઈ આ દ્વિતીય સત્રનું છે બરાબર છે એટલે અહીંયા આપણે હવે જે પ્રથમ સત્ર છે એને આપણે બ્લેન્ક રાખીશું અને દ્વિતીય સત્રને આ રીતના લીટી દ્વારા દર્શાવીશું બરાબર છે મિત્રો આગળ હવે તમે જોઈ શકો છો કે હિન્દીમાં બોતેર અને પાસઠ તો હિન્દી વિષય પહેલાં સત્રમાં બોતેર છે તો હું બોત્તેર સુધી જઈ સિત્તેર તમે જોઈ શકો છો કે આ સિત્તેર પછી ઇકોતેર અને આ બોતેર છે ઓકે તો હું અહીંયા પહેલાં આડી લેખી દોર દઉં જેથી મને દોરવામાં સરળતા રહે ઓકે અરે અહીંયા ઓકે હવે બોલતે જારે બીજા સત્રમાં એના ઘટીને 65 થાય છે તો બીજા સત્રમાં આવે 65 લઈ લઈએ અહીંયા ઓકે હવે અહીંયા જે દ્વિતીય સત્ર છે એને હું લાઇન દ્વારા દર્શાવી દઉં છું ક્લિયર એ પ્રમાણે હવે ગણિતની અંદર અઠ્યાસી અને પંચાણું સરસ ગણિતમાં અઠ્યાસી માર્ક્સ એને મેળવેલા છે પ્રથમ સત્રમાં તમે જોઈ શકો છો કે આ પંચ્યાસી છે 85, પછી છ્યાસી સત્યાસી અને અઠ્યાસી ઓકે તો અઠ્યાસી છે અને એના પછી પંચાણું માર્ક્સ કરેલા છે તો અહીંયા હા પંચાણું ઓકે હું એને જોઈન્ટ કરું છું તમે આ પ્રમાણે બંને સત્રના અથવા તો બંને રીડિંગ જો સાથે લેશો તો તમને દોરવામાં વધારે અનુકૂળ પડશે આ દ્વિતીય સત્રના છે એને હું જરા લાઈન દ્વારા દર્શાવી દઉં છું જેથી આપણે ઇઝીલી ખબર પડી શકે ઓકે ચાલો નવ ગણિત પછી હવે આવે છે વિજ્ઞાન એમાં એક્યાસી અને પંચ્યાસી ચાલો એક્યાસી તો અહીંયા તમે જોઈ શકો છો વિજ્ઞાન વિષય એક્યાસી આ એસી એસીને ઉપર તો અહીંયા તમે જોઈ શકો છો એસી એસીની ઉપર એક એટલે આ એક્યાસી આ વિજ્ઞાનની લાઈન બરાબર છે એસીને આ એક જ ખાનું આપણે લઈશું એટલે આ એક્યાસી અને બીજું છે પંચ્યાસી તો અહીંયા પંચ્યાસી તો છે જ આપણી પાસે હા પંચ્યાસી બરાબર છે મિત્રો હવે એને જોઈન કરી દઈએ આપણે ઓકે ચાલો એની અંદર બી અને જરા આપણે લાઈનિંગ દ્વારા અલગ દર્શાવી દઈશું જેથી આપણને ખ્યાલ રહે કે ભાઈ આ દ્વિતીય છે માર્ક્સ ઓકે અને હવે લાસ્ટ વિષય છે આપણું સામાજિક વિજ્ઞાન અને પંચોતેર બરાબર છે તોતેર સિત્તેર સિત્તેરની ઉપર ઇકોતેર બોતેર અને આ તોતેર તોર છે અને સેકન્ડ વનીશ પંચોતેર તો પંચોતેર તો અહીંયા હું તો તેને જોઈન કરું છું અને સત્ર દર્શાવી દીધું ઓકે તો ચાલો આ પ્રમાણે આપણો આલેખ તૈયાર થઈ ગયો છે બરાબર અહીંયા આ વસ્તુ ખાસ ધ્યાનમાં રહેજો કે ભાઈ બ્લેન્ક છે તે પ્રથમ સત્ર માટે છે અને જે આ લાઇનિંગ છે તે દ્વિતીય સત્ર માટે છે પ્રથમ સત્ર માટે છે બરાબર છે અને આ જે લાઇનિંગ છે તે દ્વિતીય સત્ર માટે હવે સવાલ જવાબ ઉપર જઈએ વિદ્યાર્થીએ કયા વિષયમાં દેખાવમાં સૌથી વધારે સુધારો કર્યો છે સુધારો કરવો એટલે શું તો પહેલાં સત્રમાં ઓછા ગુણ હોય અને બીજા સત્રમાં વધારે ગુણ હોય તમે જોશો કે અહીંયા વધારો દેખાય છે કેટલા ખાના છે ત્રણ ખાનાનો વધારો અહીંયા તમને વધારો જોવા મળે છે અહીંયા પાંચ અને આ ત્રણ આઠ અહીંયા વધારો જોવા મળે છે ચાર અહીંયા વધારો જોવા મળે છે બે બરાબર છે એનો મતલબ સૌથી વધારે સારો જે દેખાવ છે તે તમે જોશો કે આ ગણિત ગણિતની અંદર સૌથી વધારે જોવા મળે છે તો અહીંયા લખી શકીએ કે ભાઈ વિદ્યાર્થીએ ગણિત વિષયના દેખાવમાં અઠ્યાસી પંચાણું સૌથી વધુ સુધારો કર્યો છે બરાબર છે કયા વિષયમાં સુધારો સૌથી ઓછો છે જો સુધારો છે પણ સૌથી ઓછો સુધારો છે તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા ત્રણ ગુણનો છે સુધારો અહીંયા ચાર ગુણનો છે અહીંયા બે ગુણનો છે તો તમે કહી શકો કે સામાજિક વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનમાં ઓકે સામાજિક વિજ્ઞાન વિષયમાં સુધારો સૌથી ઓછો છે બરાબર છે મિત્રો આગળ શું કોઈ વિષયમાં દેખાવ નીચે ગયો છે તમે જોઈ શકો છો કે અહીંયા આલેખમાં વધારો થયેલો છે અહીંયા ઘટાડો થયેલો છે અહીંયા વધારો વધારો અને વધારો તો હા અહીંયા ઘટાડો થયેલો છે શેની અંદર હિન્દીમાં તમે ત્યાં જવાબ લખી શકો કે ભાઈ હિન્દી વિષયમાં દેખાવ નીચે ગયો છે બરાબર છે મિત્રો તો આ પ્રમાણે તમારે આલેખ આ જે આલેખ છે તે કેવો છે દ્વિલંબ આલેખ છે બરાબર છે મિત્રો આગળ મિત્રો હવે પ્રશ્ન ચાર પછી હવે પ્રશ્ન પાંચ એક વસાહત વસાહત મીન્સ કે એક સોસાયટી છે એની અંદર સર્વે કરવામાં આવ્યો તો જે જોનાર છે અને ભાગ લેનાર છે જુદી જુદી રમતમાં એનો આપણને અહીંયા આ પ્રમાણે કોષ્ટક મળે છે અને એના આધારે તમારે શું કરવાનું છે દ્વિલંબ આલેખ દોરવાનો છે બરાબર છે તો મેં અહીંયા તૈયારી કરી દીધેલી છે અહીંયા એક શખ્સ ઉપર મેં લીધેલું છે જુદી જુદી રમતો રમતો લેતી વખતે મારે દ્વિલંબ આલેખ દોરવા એક ખાનું પછી બે ખાના મેં એક રમત માટે લીધેલા છે પાછું એક ખાનું છોડીને બે ખાના બીજી રમત માટે આ પ્રમાણે વાય અક્ષ બરાબર છે અહીંયા અમે અક્ષના નામ લખવાના રહીએલા છે તો હું લખી દઉં છું જે આડી છે તે આપણે એક્સ અક્ષ કહીશું અને ઊભી છે આપણા માટે આવશે વાય અક્ષ બરાબર છે મિત્રો વાય અક્ષ ઉપર મેં વ્યક્તિઓ લીધેલા છે પ્રમાણ માપ જે છે તે અહીંયા જોઈ શકો છો કે એક સેન્ટીમીટર બરાબર સો વ્યક્તિ તમે અહીંયાથી આ શૂન્યથી અહીંયા એક ખાનું આ જે છે બરાબર છે તે સો વ્યક્તિ આવશે પછી સો સો વધતી જશે એટલે કે સો બસો ત્રણસો ચારસો બરાબર છે આ પ્રમાણે વધતી જશે ચાલો તો આપણે શરૂઆત કરીએ બરાબર છે ક્રિકેટની અંદર બારસો ચાલીસને છસો ને વીસ બંને આપણે સાથે દોરીશું બરાબર છે તો પહેલાં જોનાર જોનાર છે આપણે બ્લેન્ક રાખીશું ખાનું અને ભાગ લેનારને આપણે લાઇનિંગ દ્વારા દર્શાવીશું જોનારનું અહીંયા બ્લેન્ક છે અને ભાગ લેનારનું લાઇનિંગ દ્વારા તો જોનાર છે બારસો ને ચાલીસ બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે બારસો ને ચાલીસ બરાબર છે આ બારસો છે એના એક ખાના બરાબર કેટલા આવશે તમે જુઓ કે આ બારસો ને તેરસો એટલે કે સોનો ડિફરન્સ છે અને સોની વચ્ચે અહીંયા પાંચ ખાના છે એટલે કે એક ખાના બરાબર વીસ આવશે તો બારસો ચાલીસ લેવા છે તો બારસોને આ એક ખાનું એટલે વીસ અને બારસોને આ બીજું ખાનું એટલે બારસો ને ચાલીસ થઈ જશે બરાબર છે મિત્રો તો અહીંયા હું ડ્રો કરી દઉં છું આ બારસો ચાલીસ બરાબર છે આગળ હવે એની અંદર જ છે કે ભાઈ ભાગ લેનાર છસો ને વીસ છે તો આ બારસો ચાલીસ હું અહીંયા ડ્રો કરી દઉં છું ક્રિકેટની અંદર જે જોનારા છે તે બારસો ચાલીસ છે બરાબર છે અને ક્રિકેટમાં ભાગ લેનારની સંખ્યા છે છસ્સો ને વીસ છસ્સો ને વીસ તો તમે જોવા કે આ છસો પછી એક ખાનું એક ખાનાની વેલ્યુ વીસ છે બરાબર છે કેમ કે પાંચ ખાનાની સો છે એટલે એકની વીસ થશે તો અહીંયા મેં દોરી દીધેલું છે ઓકે બરાબર છે હવે અહીંયા ભાગ લેનાર છે અને હું લાઇન દ્વારા દર્શાવું છું બરાબર છે તો આ પ્રમાણે મેં લાઇન દ્વારા દર્શાવ્યું એ પ્રમાણે અહીંયા આગળ હવે બાસ્કેટબોલ ચારસો સિત્તેર અને ત્રણસો વીસ તો બાસ્કેટબોલમાં જોનાર છે ચારસો ને સિત્તેર તો ચારસો સિત્તેર તમે અહીંયા જોઈ શકો છો ચારસો ચારસો ને પછી સિત્તેર સિત્તેર એટલે ત્રણ વીસ ચાલીસ અને સાહીઠ અને એના પછી તમારે અડધું ખાનું લેવું પડશે બરાબર છે તો મેં અડધું ખાનું અહીંયા લઉં છું કારણ કે આખું ખાનું લઈ લઈએ તો પછી એસી થઈ જાય બરાબર છે ચારસો ને સિત્તેર બાસ્કેટબોલ આ ચારસો સિત્તેર જે છે તે મારા જોવાવાળા છે તો સામે બાસ્કેટબોલ રમવાવાળા છે ત્રણસો ને વીસ ત્રણસો ને વીસ એટલે ત્રણસો ઉપર પછી એક જ ખાનું જો આ ત્રણસોનું પછી એક ખાનું એટલે ત્રણસો ને વીસ ત્રણસો ને વીસ બરાબર છે અને બી હું જરા લાઇનિંગ દ્વારા દર્શાવી દઉં છું બરાબર છે આગળ હવે સ્વિમિંગ સ્વિમિંગ પાંચસો દસને જોનાર છે અને ત્રણસો વીસ એમાં ભાગ લે છે પાંચસો ને દસ પાંચસો સ્વિમિંગ પાંચસોની ઉપર એક ખાનું લઈ લઈએ આપણે તો તે વીસ થઈ જશે બરાબર છે એટલે આપણે શું કરીશું આ પાંચસો છે એની ઉપર અડધું જ ખાનું લેવાની જરૂર છે મારે તમે અહીંયા અડધું જ ખાનું લીધેલું છે બરાબર છે અને એને હું અહીંયા જોઈન કરી દઉં છું તો આવી ગયા સ્વિમિંગ સામે એની ત્રણસો ભાગ લેનારા છે ત્રણસો ને વીસ તો આ ત્રણસો અને એની ઉપર એક ખાનું એક આખું ખાનું એટલે આપણે ત્રણસો ને વીસ બરાબર છે તો આ ત્રણસો ને વીસ એને હું દર્શાવી દઉં છું આ પ્રમાણે આગળ હવે હોકી હોકીની અંદર તમે જોઈ શકો છો કે ચારસો ત્રીસ અને બસો ને પચાસ તો ચારસો ને ત્રીસ ચારસો ઓકે જોઈ શકો છો આ હોકીની લાઇનમાં આ જે છે તે ચારસો છે ચારસોની ઉપર એક ખાનું જોઈએ એટલે ચારસો ને વીસ ને બીજા ખાનાની અંદર અડધા સુધી આપણે લઈશું તે આપણા માટે મળશે ચારસો ને ત્રીસ ઓકે તો ચારસો ને ત્રીસ એક આખા ખાનાની વેલ્યુ વીસ થાય છે એટલે અડધા ખાનાની દસ થશે આગળ આવે છે બસો ને પચાસ એની અંદર ભાગ લેનાર છે બસો પચાસ તો બસો ને ત્રણસો ની વચ્ચે આ બસો ને વીસ બસો ચાલીસ ને અહીંયા અડધું ખાનો લઈ લઈએ આપણે એટલે મને મળશે અહીંયા બસો ને પચાસ બરાબર છે દસ ખાનાનું હોય તો ત્યાં તમે પરફેક્ટલી અડધું ખાનું લઈ શકો છો અહીંયા આપણે પાંચ ખાનાવાળા પણ પાંચ ખાનાવાળા દોરવામાં તમને સારી મજા આવશે બસો પચાસ એથ્લેટિક્સની અંદર છે એથ્લેટિક્સ એટલે જે કૂદ દોડ ને ઉદવા આવે છે એથ્લેટિક્સમાં બસો પચાસ ને એકસો ને પાંચ તો બસો ને પચાસ અહીંયા આપણે દોરેલું તે બસો ને પચાસ બરાબર છે બસો પછી બે ખાના આખા અને એક ખાનું અડધું બરાબર છે તો એ બસો ને પચાસ થઈ ગયા અને એકસો ને પાંચ પાંચસો અને એકસો ને પાંચ આ એકસો ને છે પાંચ કરવાના છે આપણે તો સો પછી આપણે જે પહેલું ખાનું આવે છે એકસો ને નું આવે છે તો એનાથી અડધું કરી દેવું પડશે તો અહીંયા મેં અડધું લઈ લીધું ઓકે તો આ ખાનું મને મળશે એકસો ને પાંચ નું બરાબર છે એને વગેરે રિંગ દ્વારા દર્શાવી દીધી બરાબર છે તો આ પ્રમાણે આપણો આલેખ તૈયાર થાય છે ઓકે હવે આલેખ પરથી આપણે સવાલ લખવાના છે કે ભાઈ દ્વિલંબ આલેખ પરથી તમે શું અનુમાન કરો છો તો આ આલેખ પરથી તમે જોઈ શકો છો કે ભાઈ ક્રિકેટ જે છે એ જે આ પહેલું જે છે બ્લેન્ક તે જોનાર છે તમે જોઈ શકો તો જોનાર વધારે છે સામે ક્રિકેટ રમનાર પણ વધારે છે તો સામે અહીંયા એથ્લેટિક્સની અંદર જોનાર અને રમનાર બંને ઓછા છે બરાબર છે તમે લખી શકો કે ભાઈ ક્રિકેટ જોનાર અને તેમાં ભાગ લેનાર ની સંખ્યા વધુ છે જ્યારે એથ્લેટિક્સમાં એથ્લેટિક્સમાં જોનાર અને ભાગ લેનાર ની સંખ્યા ઓછી છે ઓકે બરાબર છે કઈ રમત સૌથી વધુ પ્રિય છે તો તમે જુઓ આ લેખની અંદર સૌથી વધારે જોનાર અને રમનાર બંને ક્રિકેટ છે તો તમે કહી શકો કે ક્રિકેટ એ સૌથી વધુ પ્રિય રમત છે બરાબર છે અમે રમત જોવી અને ભાગ લેવા બેમાંથી શું વધુ પસંદ છે જુઓ તમે જોઈ શકો છો કે દરેકની અંદર જે જોનાર છે તે કોલમ મોટી છે બરાબર છે તો તમે કહી શકો કે ભાઈ પરથી કહી શકાય કે રમત જોનાર વધુ પસંદ કરે છે રમત જોનાર રમતને વધુ પસંદ કરે છે ઓકે મિત્રો તો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ